दोस्तों तमे तमारा जीवननी अंदर अनेक प्रकारना मंदिरोना दर्शन कर्या हशे अने दरेक मंदिर विविध प्रकारनी परंपरा रीति रिवाजो चमत्कार अने पोतानी एक अलग ओळखना कारणे प्रसिद्ध होय छे अने आज कारणोसर दरेक लोको पोतानी श्रद्धा साथे दरेक मंदिरनी अंदर जता होय छे। परंतु दोस्तों आज आ वीडियोना माध्यमथी अमे तमने बतावीशुं आपणा भारत देशनुं एक एवुं मंदिर के ज्यां बधी ज मूर्तिओ नग्न छे अने आ नग्न मूर्तिओना कारणे आ मंदिर बहु ज प्रसिद्ध છે અને એ પણ બતાવીશું કે શા માટે આ મંદિરની અંદર નગ્ન મૂર્તિઓ છે એટલે કે તેના પાછળનું શું રહસ્ય છે અને એટલા માટે દોસ્તો આ રહસ્યમય મંદિરને જોવા માટે જોડાઈ રહો મારી સાથે વિડીયોમાં છેલ્લે સુધી। दोस्तों आपणे बधा जाणीए छीए के पौराणिक समयनी अंदर मंदिर मस्जिद चर्च गुरुद्वार जेवा धार्मिक स्थळो एटला माटे बनावामां आव्या हता के लोको पोतानी मुसीबतोमांथी निकळी अने अहींया शांति मेळवी शके। केम के आ बधा ज स्थळो एवा होय छे के दरेक माणसने आ स्थळ पर जवाथी पोताना जीवनमां तेने शांति प्राप्त थाय छे। परंतु आजना समयमां लोकोए आ बधा ज स्थळोने धर्म साथे जोड़ी दीधा छे अने आज कारणोसर संसारनी अंदर विविध प्रकारना धार्मिक स्थळो અને વિવિધ પ્રકારના મંદિરો જોવા મળે છે કે જે અલગ અલગ પ્રકારના લોકોની અલગ અલગ માન્યતાઓ ઉપર આધારિત છે। આવી જ રીતે દોસ્તો આપણા ભારતમાં મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાવો કામાસૂત્ર મંદિર આવેલું છે કે જે પ્રાચીન ભારતની એક અમૂલ્ય ધરોહર છે અને આ મંદિર કામુકતા દર્શાવતી નગ્ન મૂર્તિઓ માટે પ્રસિદ્ધ છે અને આ જ કારણોસર સંસારના વિવિધ પ્રકારના લોકો આ મંદિરમાં આ મૂર્તિઓના દર્શન કરવા માટે આવે છે અને આમાંના ઘણા બધા લોકો આ મૂર્તિઓને જોઈ અને ખરાબ વિચારો પણ કરે છે। પરંતુ આ મૂર્તિઓની અંદર કોઈ પણ પ્રકારની ખરાબ વસ્તુ દર્શાવવામાં આવી નથી અને આ મૂર્તિઓ બનાવવા માટેના ઘણા બધા ઉપદેશ દર્શાવવામાં આવ્યા છે અને આ મૂર્તિઓ બનાવવા પાછળ એક માન્યતા છે કે એક સમય પર રાજા હેમરાજની પુત્રી હેમવતી સાંજના સમય પર વહેતી નદીના તટ ઉપર સ્નાન કરી રહી હતી અને આ જ સમય પર આકાશની અંદર આવી રહેલા ચંદ્રદેવ અતિ સુંદર હેમવતીને જોઈ ગયા અને તેના ઉપર તે મોહિત થઈ ગયા અને ત્યારબાદ હેમવતીનો પુત્ર ચંદ્રવર્મનનો જન્મ થયો કે જે મોટો થઈ અને એક પ્રભાવશાળી રાજા બન્યો અને એક દિવસ ચંદ્રવર્મન રાજાના સપનામાં આવી અને તેની માતા હેમવતીએ તેને આ મંદિર બનાવવા માટે પ્રેરિત કર્યા અને આ મંદિર વિશે એવું પણ કહેવામાં આવે છે કે એક કામવાસનાના ઉદ્દેશ માટે પણ આ મૂર્તિને બનાવવામાં આવી છે અને એવું પણ માનવામાં આવે છે કે આ મૂર્તિઓ જોયા પછી દરેક માણસને સંભોગ કરવા માટેની સાચી શિક્ષા મળશે અને આ ઉપરાંત ઘણી બધી માન્યતાઓ આ મંદિર સાથે જોડાયેલી છે અને આ મંદિરને જોવા માટે લાખો શ્રદ્ધાળુ ભક્તો આવે છે અને આ મંદિરના દર્શન કરે છે। તો દોસ્તો આ હતું આપણા ભારત દેશની અંદર આવેલું એક અદ્ભુત મંદિર કે જે પોતાની મૂર્તિઓના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે। હવે દોસ્તો આ વિડીયો જોયા પછી આ મંદિર અને આ મંદિરની મૂર્તિઓ વિશે તમારું શું કહેવું છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આશા રાખું છું કે દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઇક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં તેને જરૂરથી શેર કરજો અને દોસ્તો આવા જ બીજા વિડીયો જોવા માટે જરૂરથી લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો। તો બસ મિત્રો આજ માટે એટલું જ, હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી હંમેશા મસ્ત રહો, વ્યસ્ત રહો અને તંદુરસ્ત રહો અને દોસ્તો તમે અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।